गुड मॉर्निंग गुजरात समाचारों साथे हूँ छू चित्रा बुलेटिन की शुरुआत करिए। अहमदाबाद में श्रेय हॉस्पिटल में अग्निकांड मुद्दे आखरे पुलिस पर याद नोंधाई छे। नवरंगपुरा पुलिस से गुनो दाखल कर्यो छे। एफएसएल ना रिपोर्ट में सामे आवेली खामियों ना मुद्दे फरियाद नोंधवामां आवी छे। हॉस्पिटल ना मुख्य संचालक सामे गुनो दाखल करवामां आव्यो छे। उत्तर दक्षिण दीवाले स्क्रू थी बारीओ फिट करता वेंटिलेशन नी जग्या नहोती रही। वेंटिलेशन नी जग्या न रहता धुमाड़ो बहार निकली शक्यो न हतो अने लोकोना मृत्यु थया हता। फायर एनओसी न होवाथी फायर ऑडिट पण नहोतु करवामां आव्यु। हॉस्पिटल में फायर अलार्म होय तो रेस्क्यू पण झड़पी थई शक्यु होत तेवी पण एक रीते संभावना व्यक्त करवामां आवी छे। हॉस्पिटलनो वहीवटी मुख्य ट्रस्टी पासे होवाथी अहीं विरुद्ध તેમના વિરુદ્ધ દાખલ ગુનો સામે આવ્યો છે। ખાસ આપને જણાવી દઈએ કે હોસ્પિટલનો જે વહીવટ છે મુખ્ય ટ્રસ્ટી પાસે હોવાથી તેમના વિરુદ્ધ ગુનો દાખલ થયો છે। નવરંગપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે। આખરે અગ્નિકાંડમાં ફરિયાદ દાખલ થઈ છે। અત્યાર સુધી એક્સિડેન્ટલ ડેથ જ એટલે કે એડીઆર જ ફાઇલ કરવામાં આવી હતી, પણ હવે આ સમગ્ર મામલે એફઆઈઆર ફાઇલ કરવામાં આવી છે, જે રિપોર્ટ આપવામાં આવ્યો છે। મોડી રાત્રે ગુનો દાખલ થયો। આપને જણાવી દઈએ કે અગ્નિકાંડમાં હવે ફરિયાદ દાખલ થઈ, જે મુખ્ય ટ્રસ્ટી છે જેની પાસે આ વહીવટ હતો તેમના વિરુદ્ધ ગુનો દાખલ થયો છે। વેન્ટિલેશનની જગ્યા ન રહેતા ધુમાડો બહાર નહોતો નીકળી શક્યો, જો યોગ્ય વ્યવસ્થિત વેન્ટિલેશન આપ્યું હોત તો રેસ્ક્યુ પણ યોગ્ય રીતે થઈ શક્યું હોત। આજરોજ શ્રેય હોસ્પિટલના મુખ્ય સંચાલક શ્રી ભરતભાઈ મહંત અને આ તપાસના કામે અન્ય જે જણાઈ આવે તે ઈસમો વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આ કામે તપાસ દરમિયાન એફએસએલ અને ફાયર બ્રિગેડના જે અહેવાલ છે એમાં ખાસ કરીને જે ખામીઓ જણાઈ આવેલ છે તેના અભ્યાસ પછી આ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આ કામે બનાવવાળી જે જગ્યા આઈસીસીયુ જે હતી એમાં એફએસએલના રિપોર્ટ મુજબ ઉત્તર અને દક્ષિણ દિવાલે આવેલી ચાર બારીઓ કોઈ સ્ક્રૂ વડે ફિટ કરી દેવાના કારણે વેન્ટિલેશન માટે પૂરતો અવકાશ રહેલ નહીં, એના કારણે આગનો જે ધુમાડો જે છે એ એફએસએલના અભિપ્રાય મુજબ બહાર નહીં નીકળી શકવાના કારણે આ જે દર્દીઓ જે છે ગુંગળાઈ જવાના કારણે તેમજ આગના કારણે મૃત્યુ પામેલ હતા।